एक व्यक्ति छो नसीबे मने ज्यां लई गयो आ बॉम्बे लई गया बिजनेस कर्या बधुं कर्युं पण ज्यारे मारा लग्नो समय आव्यो तो तमने कदाच ख्याल नहीं होय मैं लग्न गुजारिया मां ज कर्या गुजारिया थी जईने उमिया माता मां साथे थी लग्न कर्या कारण के मारा दादा ए वक्ते पटेलों ने जे दीकरीना लग्न अने समाज मां जे बधुं थतुं हतुं एना माटे एमने होतुं के भाई आपणे सादाई थी लग्न चालू करवा जोईए ए आजथी 1985 एटले 27 वर्ष पहेला मैं मारा दादा ने मान आपीने हवे तो समूह लग्न ने बधा सादेथी करवा माटे अमे मंदिरमां 11 व्यक्तिथी लग्न कर्या एटलो प्रेम हतो मने मारा दादा पर के બીજા બધા આપણા જેવા પૈસાદાર લોકો પૈસા ખર્ચે અને ગરીબ માણસ પૈસા ના ખર્ચી શકે અને એમને પછી તકલીફ પડે એ વખતે ખેડૂતો આપઘાત પણ કરતા હતા એવો પણ સમય હતો એટલે મારો લગ્ન પણ અહીંયા થયું અને જેમ એક સાયકલ હોય કે ભાઈ એક સમય આવ્યો એટલે પ્રભુએ મને અહીંયા મોકલ્યો અને ગામમાં આપણી આંગણવાડીઓ સ્કૂલ છે કન્યાશાળા કુમારશાળા હોસ્પિટલ બધું જ મેં જોયું પછી મને પોતાને એમ થયું કે મારા દાદાએ આ ગામમાં આટલી બધી સંસ્થા કરી અને બધું કર્યું તો અમારા ત્રીજા જનરેશનમાં કોઈએ આપણા ગામ માટે કંઈક એવું કરવું જોઈએ પ્રભુએ આપણને જે આપ્યું છે એ આપણે ગામને પાછું આપવું જોઈએ એ રીતે વિચારીને જ્યારે મેં ગામમાં જોયું કે ભાઈ દરેક સંસ્થામાં કોકને ને કોકને મદદ કરવી હોય તો કંઈક ને કંઈક છે હોસ્પિટલ હોય તો એમનું ટ્રસ્ટ હોય આપણી સ્કૂલ હોય તો એમનું ટ્રસ્ટ હોય કેળવણી મંડળમાં પૈસા આવે કરોડો રૂપિયા આવે પણ જે વ્યક્તિને જે સમાજને જરૂર હોય તો એ ફંડ એ સંસ્થાને અપાયું હોય એટલે એ લોકો બીજાને આપી શકતા નથી એ વિચારથી પછી મને એમ થયું કે આપણે ફાઉન્ડેશન કરીએ બહુ વિચાર્યા પછી મને લાગ્યું શું નામ રાખવું કેમ તો આપણે એનું સિમ્પલ નામ રાખીએ આપણું ગામ તારું નહીં મારું ભાઈ આપણા બધાનું ગામ એટલે આપણું ગામ અને આપણે સૌ સાથે મળી કરીએ કામ એટલે આ ફાઉન્ડેશન જે બનાવ્યું છે ને એ આપણા ગામના દરેક માનતી એમાં જોડાઈ શકે આમાં કોઈ એવું નથી કે ભાઈ પેલો કરોડોપતિ હોય જે પૈસા આપે જોડાઈ શકે એવું નથી અહીંયા બેઠેલા જેટલા બી યુવા છોકરાઓ છે ઉંમરના એક વ્યક્તિ છે જે રિટાયર છે અને જેને ગોઝારિયા ગામના રાવળ યોગી મિત્ર મંડળ દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન આઈટીઆઈની પાછળ રાવવાસ નજીકના મેદાનમાં કરવામાં આવ્યું હતું ક્રિકેટ ટુર્નામેન્ટનું લોકાર્પણ અમદાવાદના ઉદ્યોગપતિ અને ગોઝારિયા ગામના વતની પંકજભાઈ પ્રહલાદભાઈના હસ્તે કરવામાં આવ્યું હતું આ લોકાર્પણ કાર્યક્રમમાં પંકજભાઈ પ્રહલાદભાઈ પટેલ વિકાસભાઈ પટેલ ચંદુભાઈ રાવળ રામજી ઠાકોર શિશિરભાઈ પ્રેમજીભાઈ તેમજ રાવળ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને તમામ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું ગોઝારિયા રાવળ યોગી મિત્ર મંડળના આયોજકો દ્વારા ભારે જહેમત ઉઠાવીને લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ટુર્નામેન્ટના ખર્ચ બાદ જે રકમ વર્ષે એ સમાજના શૈક્ષણિક કાર્યમાં વાપરવામાં આવશે તેવું આયોજકોએ જણાવ્યું હતું નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટના દરેક તમામ ખર્ચના તેમજ વિજેતા ટ્રોફીના દાતા ગોઝારિયા ગામના વતની પંકજકુમાર પ્રહલાદભાઈ પટેલ રહ્યા હતા પંકજકુમારે વધુમાં જણાવ્યું હતું કે તેઓ દ્વારા આપણું ગામડું ફાઉન્ડેશન ચલાવવામાં આવ્યું છે તેમાં ફક્ત રાવળ સમાજના નહીં પરંતુ બધા સમાજના યુવાનોને જોડાવા કહ્યું હતું જેથી ગામનો વિકાસ થઈ શકે અને ગોઝારિયા ગામના નોળિયા વિસ્તારમાં તેમના તરફથી આંગણવાડી બનાવવાનું કામ થઈ રહ્યું છે તેમજ તેમણે રાવળ સમાજને કહ્યું હતું કે તમે મને બીજું કંઈ ન આપો તો કંઈ નહીં પણ મને રાવળ સમાજના સારા સપૂતો આપજો જેથી ગોઝારિયા ગામના વિકાસમાં મદદરૂપ થઈ શકે સૌ પ્રથમ ગોઝારિયા વસઈ અને ચરારૂની ટીમો ક્રિકેટ રમવા જઈ રહી હતી વધુમાં આવું જોઈએ પંકજકુમાર પ્રહલાદભાઈ પટેલ અને રાવળ સમાજના આગેવાન ચંદુભાઈ તેમજ આયોજકો શું કહે છે ગામમાં આ ટાઈપનું સમાજ હોય તો એને બીજાને મદદ કરવી હોય એવું કોઈ કોમન ફાઉન્ડેશન નથી ગામમાં કે જેમાંથી બધાને મદદ કરી શકાય બધાને સાથે લઈ અને ગામમાં જે ખૂટતી કડીઓ છે એ આપણે એને પૂરી કરી શકીએ એ વિચારથી મેં 8 મહિના પહેલાં આ ફાઉન્ડેશન કર્યું આપણું ગામ ફાઉન્ડેશન કર્યું અને એમાં આપણે એક એજન્ડા કર્યો છે એમાં એજ્યુકેશન હેલ્થ સોશિયલ બધી આપણે એમાં આવરી લીધી છે વાતો અને આપણે અત્યારે આંગણવાડીઓ 11 આંગણવાડીથી આપણે કામ ચાલુ કર્યું છે અને ફ્યુચરમાં આ બધા ગામના લોકોને સાથે લઈ અને આખા ગામને કેવી રીતના સારું સુંદર સ્વચ્છ બનાવું
એના માટે અમે ટીમ અત્યારે તૈયાર કરી રહ્યા છે. ફાઉન્ડેશનમાં બેઝિક ટીમ તો બધી મળી છે અને હવે ગામમાંથી બી લોકો જોડાય છે. એટલે આપણો આ લોંગ ટર્મનો પ્રોજેક્ટ છે, એવું નથી કે વર્ષમાં બે વર્ષમાં પતશે. આખા ગામને સારી રીતે બનાવવાનો પ્રોજેક્ટ છે. હા, એટલે મારું એક અમેરિકન કંપની સાથે જોઈન્ટ વેન્ચર હતું, એ એશક્રોફ્ટ નામ છે એનું. એને નાગાનો કેકી જાપાને ટેક ઓવર કરી, એટલે આજે વર્લ્ડમાં એ સેકન્ડ લાર્જેસ્ટ કંપની છે. ફર્સ્ટ નંબરની જર્મનીની કંપની છે વાઇકર, એના પછી એના સેકન્ડ લાર્જેસ્ટ કંપની છે. એનું અમારે 2008 થી 2015 સુધી જોઈન્ટ વેન્ચર હતું અને 2015માં આપણે એ લોકોનું 51% શેર ખરીદી દીધી અને આપણી નવી કંપની છે પ્રિસિશન માસ પ્રોડક્ટ, એ અત્યારે મારા બંને દીકરાઓ ચલાવે છે. સમાજની અંદર જે જરૂરિયાતવાળા બાળકો છે એમને પહોંચવા માટેનો એક આ મારો પ્રયાસ છે અને આશા છે કે અમને સમાજના અને અન્ય વ્યક્તિઓ તરફથી પણ સાથ સહકાર મળી રહે. આ ટુર્નામેન્ટની અંદર લગભગ 32 ટીમોએ ભાગ લીધેલો છે, જેની અંદર આજે મુખ્ય બે મેચો યોજાવા જઈ રહી છે. બરાબર, એક ચરાડા 11 અને એક વસઈ 11 વચ્ચે છે અને બંને બીજી જે બેની મેચો છે એ ગોઝારિયાની બંને ટીમો વચ્ચે છે. આ ટુર્નામેન્ટ આજથી શરૂ કરી એ લગભગ 15-20 દિવસ સુધી ચાલે તેવા પ્રકારનું આયોજન છે અમારું. હું રાવલ પ્રેમકુમાર ચંદુભાઈ છું. અમે આ વિચાર અમારા શિક્ષણ બાબતમાં ઘણા છોકરાઓ પાસે લઈ જાય છે અને એમને કોઈ બી મદદ કરવી તો કેવી રીતના કરવી એ માટે અમે દાન બી ઘણા ઉગરાવતા હતા, કોઈ હેલ્પ નહોતી થતી. પછી અમે ટુર્નામેન્ટને રમત ગતની જે રમતો કરી એમાંથી જે ઇન્કમ મળે ને એ અમે આ શિક્ષણ પાછળ વાપરવાના છીએ, જેથી કે છોકરાઓને ચોપડા, બેગ, નોટબુક આ બધું એમને મળી જ રહે, ડ્રેસ મળી રહે, એ હેતુથી અમે આ ટુર્નામેન્ટનું આયોજન કરીએ છીએ. આ આયોજનના પ્રયાસો તમે ક્યાંથી કરી રહ્યા? પ્રયાસો લગભગ 2 મહિનાથી કરી રહ્યા હતા. તમારો અભ્યાસ કેટલો? મારો 12 પાસ ITI કરેલી છે, સેવન્થ ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો છે.